हेलो स्टूडेंट्स, हेलो पेरेंट्स, गुड मॉर्निंग। टुडे इज डे 27 मार्च 2021 एंड डे सैटरडे। बाळको, आपणे गया विडियो पीरियडनी अंदर रिविजन टू नी अंदर एक्टिविटी फोर जोई हती, बराबर ने? शुं जोयुं हतुं एक्टिविटी फोर नी अंदर? आपणे आ चित्र जोईने वाक्य बनावाना हता, बराबर। एक चित्रनुं उदाहरण आप्युं हतुं, शुं लख्युं हतुं के वेन आई ग्रो अप आई वॉन्ट टू बी अ डॉक्टर। एटले शुं कहेवा माँगे छे कि आपणे ज्यारे मोटा थईशुं त्यारे हूँ डॉक्टर बनीश, बराबर ने? हूँ ज्यारे मोटो थईश त्यारे डॉक्टर बनीश। तो एज रीते तमारे अ फार्मर, अ नर्स एंड टीचर एना विषे वाक्य लखवाना हता, बराबर ने? आनो फोटो पाड़ीने पण मोकल्यो हतो, तमे लख्यो हशे। अने लास्टमां शुं करवानुं हतुं, हवे तमे जे बनवा इच्छो छो ते अहीं लखो। एटले पांचमा नंबर पर तमारी पोतानी जे इच्छा होय तेना विषे वाक्य लखवानुं हतुं, बराबर। हवे आजे बाळको तमारे शुं करवानुं छे, एक्टिविटी फाइवनी अंदर चित्र जुओ अने मांग्या प्रमाणे जवाब लखो। बाळको, आ चित्र देखाई रह्युं छे, बराबर ने? शुं देखाय छे तमने ચિત્રની અંદર? બધા નાના નાના બાળકો દેખાય છે, બરાબર ને? રમતા, હસતા, કૂદતા, લખતા, વાંચતા દેખાય છે ને? તો જોયું બાળકો તમે, કયા નાના નાના બાળકો શું કરે છે, દેખાય છે ને તમને? હં, તો આ ચિત્ર આપણે જોવાના છે, બરાબર? કયું બાળક શું કરે છે એના પરથી જ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। દેખાય છે તમને? આ આઠ પ્રશ્નો આપ્યા છે, તો આ આઠ પ્રશ્નોની અંદર તમને જે પૂછે છે એ આ ચિત્રની અંદરથી જોઈને આપણે જવાબ લખવાના છે, બરાબર? તો આપણે ફર્સ્ટ પ્રશ્ન છે, હાઉ મેની, હાઉ એટલે કેટલા, મેની એટલે ઘણા, ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર। શું કહે છે કે આ પિક્ચરની અંદર તમને કેટલી છોકરીઓ દેખાય છે? તો તમારે આ ચિત્ર જોવાના અને કાઉન્ટ કરવાના, ગણવાના, બરાબર? તો જવાબ તમને અહીં ઉદાહરણ રૂપે આપ્યું છે, 8 girls, ઓકે? એટલે તમારે શું લખવાનું, 8 girls। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હાઉ મેની બોયઝ આર ધેર, આ ચિત્રની અંદર તમને કેટલા છોકરાઓ દેખાય છે? તો તમારે છોકરાઓ કાઉન્ટ કરવાના, બરાબર? બોયઝ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ઓકે, એન્ડ 9, આ પણ બોયઝ છે, બરાબર ને? તો શું જવાબ આવશે, 9 boys, ઓકે? ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ, એટલે કે કેટલા બાળકો વાંચે છે? તો હવે તમારે શોધવાનું કે વાંચતા છોકરા કેટલા છે। તો એક બાળક છે, જો દેખાય છે તમને, શું કરે છે, રીડિંગ કરી રહ્યું છે, બરાબર, વાંચે છે। બીજો છે, હા, એક ગર્લ્સ છે, બરાબર ને? એટલે 2 children આવશે, બે બાળકો, બરાબર, 2 children। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ, એટલે કે કેટલા બાળકો લખે છે? તો લખતા બાળકો શોધો, 1। ત્યાર પછી છે બીજો કોઈ નથી, બરાબર, એટલે ઓનલી 1 children। 5th પ્રશ્ન, હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ, કેટલા બાળકો સૂઈ રહ્યા છે? તો જોવાનું આપણે કયો બાળક સૂતેલો છે, ઓનલી 1 સૂતેલો છે ને બાળક, હા, તો આપણે લખવાનું 1। ત્યાર પછીનો પ્રશ્ન છે, હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ, કેટલા બાળકો રડી રહ્યા છે? ક્રાઇંગ એટલે રડી રહ્યા, તો રડતા છોકરા શોધો, દેખાય છે ક્યાં છે, હં, આ એક બાળક રડી રહ્યું છે, પછી આ બીજું પણ રડી રહ્યું છે, હં ને? એટલે 2 થયા ને, કેટલા થયા, 2, તો લખવાનું 2 children આર ક્રાઇંગ, ઓકે। ત્યાર પછી છે, હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ, શાઉટ એટલે કે બૂમો, બરાબર, શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા, કેટલા બાળકો બૂમો પાડી રહ્યા છે? તો આપણે શોધવાનું કા છે, કયો બાળક બૂમ પાડી રહ્યો છે, ઓકે, આ દેખાય છે, આ 1 અને 2, બરાબર, આ 2 બાળક શું કરી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે, એટલે અહીં લખવાનું 2, ઓકે। ત્યાર પછી છે, હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ, કેટલા બાળકો લાફ એટલે કે હસવું, અને લાફિંગ એટલે હસી રહ્યા છે? તો શોધવાનું તમારે, આ 1 girls છે, બરાબર, 1 2
थ्री एंड फोर, ओके केला थया फोर, तो फोर्थ चिल्ड्रन, ओके। तो आ रीते तमारे तमारी नोटबुक नी अंदर पण लखवानुं छे अने पहला टेक्स्टबुक नी अंदर लखवानुं छे। हुं तमने टेक्स्टबुक नो फोटो पाडीने मोकलुं छुं, ए प्रमाणे एमांथी जोईने तमारे आ प्रश्न लखवाना अने त्यार पछी जवाब लखवाना। जो मारथी कदाच भूल थई गई होय एटले तमारे पण आ चित्रने जोवाना, बराबर समझायुं छे ने? चित्रनी अंदर रीडिंग एटले के वाँचता, राइटिंग एटले के लखता, स्लीपिंग एटले के सूता, क्राइंग एटले के रड़ता, शाउटिंग એટલે કે બૂમો પાડતા અને લાફિંગ એટલે કે હસતા, બરાબર। તો અહીં મેં જવાબ લખ્યા છે, પણ એક વખત તમારે પણ ટેલી જાતે કરવાનું ને, ઓકે। તો તમારે પણ જાતે ટેલી કરીને બરાબર વ્યવસ્થિત તમારે જાતે જવાબ લખવાના રહેશે, ઓકે બાળકો સમજ પડી? આપણે નેક્સ્ટ વિડીયો પીરિયડની અંદર એક્ટિવિટી 6 જોઈશું, ઓકે। તો હું આનો ફોટો પાડીને મોકલું છું, એ પ્રમાણે તમારે લખવાનું છે। નેક્સ્ટ વિડીયો પીરિયડમાં આપણે આગળ જોઈશું। જય શ્રી કૃષ્ણ।